નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીએ તો આઝાદીના 60 દાયકા પછી પણ માત્ર 74 એરપોર્ટ હતા. ભાજપે 9 વર્ષમાં 74 નવા એરપોર્ટ બનાવ્યા છે. અમે નક્કી કર્યું હતું કે હવાઈ ચપ્પલ પહેરનારા હવાઈ મુસાફરી કરશે. અમે તે કર્યું છે. ઘણા ગરીબ ભાઈ બહેનો પહેલીવાર વિમાનમાં સવાર થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવમોગામાં આ વાત કરી. કર્ણાટકમાં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાને કન્નડ ભાષામાં પોતાનું પ્રવચન શરૂ કર્યું હતું. કન્નડ ભાષણમાં પોતાનું લોકોનું અભિવાદન કર્યું. લોકોએ ખૂબ તાળીઓ પાડી. વડાપ્રધાને કહ્યું કે હું કવિ કુવેમ્પુની ભૂમિને નમન કરું છું, જેમણે પોતાને એક ભારત અને શ્રેષ્ઠ ભારત માટે સમર્પિત કર્યા. તેમણે કહ્યું કે ઘણા સમયથી એરપોર્ટની માંગ હતી, તે આજે પૂર્ણ થઈ છે. એરપોર્ટ ખૂબ જ સુંદર છે. તે કર્ણાટકની સંસ્કૃતિને દર્શાવે છે. રોડ અને રેલ સંબંધિત અનેક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ પણ કરવામાં આવ્યા. નળ અને પાણીના પ્રોજેક્ટ્સ પર પણ કામ શરૂ થઈ રહ્યું છે. આ માટે દરેક નાગરિકને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કર્ણાટકના પ્રિય નેતા BS યેદિયુરપ્પાનો આજે જન્મદિવસ છે. હું તેમને લાંબા આયુષ્યની શુભેચ્છાઓ પાઠવું છું. વડાપ્રધાને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીના વખાણ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ જ્યારે કહ્યું કે લોકો મોબાઈલ કાઢીને ફ્લેશલાઇટ પ્રગટાવીને યેદિયુરપ્પાને આદર આપે, તો લોકોએ એ પ્રમાણે હાજર રહેલા તમામ રેલીમાં હાજર રહેલા તમામ લોકોએ પોતાના મોબાઈલની લાઇટ પ્રગટાવી હતી અને તેમનો આદર વ્યક્ત કર્યો હતો. કાર હોય કે પછી સરકારી કોઈ પણ પ્રોજેક્ટ હોય, ડબલ એન્જિનની સ્પીડ અનેક ગણી વધી ગઈ છે. કર્ણાટકનો વિકાસ આ ડબલ એન્જિન સરકાર પર ચાલી રહ્યો છે. ભાજપની ડબલ એન્જિન સરકારે વધુ એક મોટો બદલાવ આપ્યો છે. અગાઉ જ્યારે કર્ણાટકના વિકાસની ચર્ચા થતી હતી ત્યારે તે માત્ર મોટા શહેરો સુધી જ સીમિત રહેતી હતી, પરંતુ ભાજપ સરકાર તેને ગામડાઓ સુધી લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. શિવમોગાનો વિકાસ આ વિચારસરણીનું પરિણામ છે. શિવમોગા ખાતેનું એરપોર્ટ એવા સમયે આવી રહ્યું છે જ્યારે ભારતમાં હવાઈ મુસાફરીને ભારે ઉત્તેજના છે. એર ઇન્ડિયાએ વિશ્વના સૌથી મોટા એરક્રાફ્ટ ખરીદવા માટે કરાર કર્યા છે. અગાઉ જ્યારે એર ઇન્ડિયાની ચર્ચા થતી હતી ત્યારે માત્ર નેગેટિવ બાબતો જ જાણવા મળતી હતી. એર ઇન્ડિયા માત્ર ખોટમાં ચાલતા બિઝનેસ મોડલ અને કૌભાંડો માટે જાણીતું હતું. આજે સમગ્ર વિશ્વમાં ઉડ્ડયનની ધૂમ છે. હાલમાં વિદેશથી એરક્રાફ્ટની આયાત કરવામાં આવે છે, પરંતુ ટૂંક સમયમાં લોકો મેડ ઇન ઇન્ડિયા એરક્રાફ્ટ પર ઉડાન ભરશે. આ દરમિયાન વડાપ્રધાને લોકોને 1000 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા હતા. તેમણે શિવમોગા એરપોર્ટની મુલાકાત લીધી હતી. ત્યારબાદ શિવમોગામાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કર્યું હતું. આજ શિવમોગા કો अपना एयरपोर्ट मिला है. लंबे समय तक जिसकी डिमांड थी वो आज पूरी हुई है. शिवमोगा एयरपोर्ट बहुत ही भव्य बना है, बहुत ही सुंदर है. इस एयरपोर्ट में भी कर्नाटका के ट्रेडिशनल और टेक्नोलॉजी का अद्भुत संगम नजर आता है. और ये सिर्फ एयरपोर्ट नहीं है, ये इस क्षेत्र के जवानों के सपनों को नई उड़ान का अभियान है. आज रोड और रेल से जुड़े अनेक प्रोजेक्ट्स का भी शिलान्यास हुआ है. हर घर नल से जल के प्रोजेक्ट्स पर काम शुरू हो रहा है. विकास के ऐसे हर प्रोजेक्ट के लिए मैं शिवमोगा के और आसपास के सभी जिलों का, वहां के सभी नागरिकों को बहुत बहुत बधाई देता हूं. साथियों, आज का दिन एक और वजह से बहुत विशेष है. आज कर्नाटक के लोकप्रिय जननेता BS येदियुरप्पा जी का जन्मदिन है. मैं उनकी लंबी आयु की कामना करता हूं. उन्होंने अपना जीवन
गरीबों के कल्याण के लिए, किसानों के कल्याण के लिए समर्पित किया है। पोलिस भर्तीने लईने विद्यार्थी नेता युवराज सिंह फरी एक वक्त गंभीर आक्षेपो कर्या छे। विगतो मुजब मार्च 2021 ની પીએસઆઈ ભરતીમાં કૌભાંડના આક્ષેપો કર્યા છે। નોંધનીય છે કે આ 1382 જગ્યાની ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગ્યા હોવાનો સનસનીખેજ આક્ષેપ યુવરાજ સિંહે લગાવ્યો છે। આ સાથે રિઝલ્ટમાં કોઈ ઉલ્લેખ ન હોય તેવા વ્યક્તિ હાલ ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। ગુજરાતમાં પીએસઆઈ ભરતીને લઈને યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપો કર્યા હતા। યુવરાજસિંહ જાડેજાએ પીએસઆઈની ભરતીમાં સિસ્ટમેટિક સ્કેમ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમણે કહ્યું કે એક વ્યક્તિ કે જેનો પીએસઆઈ એએસઆઈ ભરતીના રિઝલ્ટમાં કે મુખ્ય પરીક્ષામાં કોઈ ઉલ્લેખ નથી તે હાલ કરાઈ પોલીસ એકેડેમી ખાતે ટ્રેનિંગ લઈ રહ્યો છે। આ કઈ રીતે થઈ શકે તેની પાછળ અંદરના જ કોઈ અધિકારીની મિલીભગત હોય તો જ આવું થઈ શકે તેવા ગંભીર આરોપો મૂક્યા હતા। યુવરાજસિંહે કહ્યું હતું કે માર્ચ 2021માં પીએસઆઈની 1382 જગ્યા માટે ભરતી થઈ હતી। આ ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગ્યા હોવાના આક્ષેપ છે અને તેમણે કહ્યું કે મયુરકુમાર તડવી નામની વ્યક્તિ હાલ કરાઈમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે। જો કે તેમની તપાસ દરમિયાન પીએસઆઈ અને એએસઆઈ રિઝલ્ટમાં અને મુખ્ય પરીક્ષામાં પણ મયુરકુમાર તડવી કોઈનો કોઈ ઉલ્લેખ નથી તો તેઓ કરાઈ ખાતે ટ્રેનિંગ કઈ રીતે લઈ રહ્યા છે તેવા સવાલ પણ તેમણે ઊભો કર્યો હતો। દિલ્હી ધારો કૌભાંડમાં ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનીષ સિસોદિયાની ફરતે કાનૂની ગાળીઓ ફસાઈ વધારે મજબૂત થયો છે। રવિવારે ધરપકડ થયા બાદ સીબીઆઈએ તેમને સોમવારે દિલ્હીની સીબીઆઈની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા। જજ નાગપાલ સમક્ષ તેમના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। સીબીઆઈની અરજી માન્ય રાખીને કોર્ટે સિસોદિયાને 4 માર્ચ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા। રવિવારની 8 કલાકની પૂછપરછમાં સીબીઆઈને દારૂના કૌભાંડમાં સવાલોના સંતોષકારક જવાબ ન મળી શક્યા હોવાથી મનીષ સિસોદિયાના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જે કોર્ટે સ્વીકારી હતી। કટ્ટર બેઈમાનો કી પાર્ટી હૈ, કટ્ટર બેઈમાન લોગ હૈ, શરાબ ઘોટાલા બડા સ્પષ્ટ હૈ, કેસે પોલિસી કો બદલા ગયા, 2% સે 12% હોલસેલરો કી કમિશન બઢાઈ ગઈ, ફિર 6% ઉનસે વાપિસ લી ગઈ। जो 6% पैसा लिया गया, जो कि कई करोड़ों रुपया बनता है, वो पैसा जिन लोगों ने दिलवाया लिया और जिन्होंने पॉलिसी बनवाई, तीनों ईडी की गिरफ्त में है, सीबीआई की गिरफ्त में है। बकायदा जो दिनेश अरोड़ा केजरीवाल जी का और मनीष सिसोदिया जी का नज़दीकी दोस्त है, जिसकी फोटो इन्होंने बाद में इंस्टाग्राम से डिलीट कराई, वो दिनेश अरोड़ा सरकारी गवाह बनकर उसने सब कुछ बताया मोडस ऑपरेंडी, कैसे पॉलिसी बनी, किन किन अफसरों ने बनवाई, कहां कहां मीटिंगें हुई, कितने पैसे किससे लिए, कितने पैसे किसने दिए। आज वो जाकर गांधी जी की समाधि पे बैठते हैं। मैं पूछना चाहता हूं, क्या ये पैसे जब लिए थे, शराब की तस्करी के काम कराए थे? દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા રવિવારે ધરપકડ કરવામાં આવી હતી। શરાબ ઘોટાળા મામલે તેમની સામે તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ચંદ્રિકા સોલંકી વિરોધ પ્રદર્શન માટે આવ્યા હતા। તે સમયે પોલીસે તેમની અટકાયત કરી ડીએસપી કચેરી લઈ ગયા હતા। ચંદ્રિકા સોલંકીએ જણાવ્યું હતું કે મનીષ સિસોદિયા નિર્દોષ છે અને તેમને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। રાજ્યની કાર્યરત સંસ્કૃત પાઠશાળાઓ હિન્દુ સંસ્કૃત હિન્દુ શાસ્ત્રો સાથે રક્ષણ માટે પ્રાચીન ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ પરંપરાગત શૈક્ષણિક કાર્ય કરી રહી છે। ગુરુકુળ શિક્ષણમાં કરેલા ફેરફારને લઈને સંસ્કૃતના તમામ શિક્ષકો સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે ગુરુકુળમાં કરેલા ફેરફારનો વિરોધ અને બહિષ્કાર પણ તેમણે કર્યો હતો। રાજ્યની હયાત સંસ્કૃત પાઠશાળાઓમાં શૈક્ષણિક માળખું, ભૌતિક સુવિધાઓ, નીતિ નિયમો, જોગવાઈઓ મુજબ કાર્યરત છે, તે યથાવત રાખવા પણ તેઓએ માંગણી કરી હતી। ત્યારે વાત કરવામાં આવે તો 5 મુદ્દા સાથે સંસ્કૃતના તમામ શિક્ષકો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચ્યા હતા। ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ધોરણ 7-8ના શરૂ થતા શૈક્ષણિક માળખાનું એક અલગ એકમ રાખવું, જે સંસ્થામાં વ્યવસ્થા હોય તો મંજૂરી મેળવીને ચલાવી શકે તેવી ફરિયાદ નથી તેવું પણ તમામ શિક્ષકો જણાવી રહ્યા હતા। ત્યારે સરકારના વર્ષ 2022-23ના
બજેટમાં થયેલી જોગવાઈ મુજબ સંસ્કૃત પાઠશાળાઓને 100% ગ્રાન્ટેડ કરવી, અધ્યાપકોને રક્ષણ આપવું, ખંડ સમયના અધ્યાપક અંગ્રેજી કમ્પ્યુટર એક અને ગ્રહ પરથી એક ના રાખવા અને જોગવાઈ મુજબ પગાર ચૂકવવાની મંજૂરી માટે પણ તે લોકોએ માંગણી કરી હતી. રાજ્ય સંસ્કૃત પાઠશાળાઓના ફિક્સ પગારના કર્મચારીઓને 5 વર્ષનો સમય પૂર્ણ થયો હોવા છતાં છેલ્લા 2 વર્ષથી કાયમી નિમણૂક માટે બહાલી આપવામાં આવી નથી. તે આપવા અને પ્રધાનાચાર્ય અને અધ્યાપકોની ભરતી છેલ્લા 3 વર્ષથી બંધ છે તે પુનઃ શરૂ કરવા માટે ગુજરાત સંસ્કૃત પાઠશાળાના શિક્ષક મંડળે માંગણી કરી હતી. સંસ્કૃત પાઠશાળાઓ છે એ સંસ્કૃત પાઠશાળાઓનું શાસ્ત્રોનું સંરક્ષણ થઈ રહ્યું. સંસ્કૃત સાધના પોલિસી અંતર્ગત સરકારશ્રી દ્વારા અને અધિકારીઓ દ્વારા ખોટી રીતે સંસ્કૃત પાઠશાળાઓનો નાશ થવા માટે આખી પોલિસી બનાવવામાં આવી રહી છે અને એ પોલિસીથી જે મૂળ આપણા શાસ્ત્રો છે એ સંરક્ષણ થઈ રહ્યું છે. હિન્દુ સંસ્કૃતિને વરેલી આ સરકારશ્રી દ્વારા સંસ્કૃત પાઠશાળાઓ જીવંત રહે, સંસ્કૃત પાઠશાળાઓ પાઠશાળા બચાવો એના માટે આ આયોજન કરવામાં આવેલું હતું. છેલ્લા 2.5 વર્ષથી છેલ્લા હેરાન કરવામાં આવી રહી છે. છેલ્લા 2.5 વર્ષથી હેરાન કરવામાં આવી રહી છે અને આ પાઠશાળાઓને હેરાન કરીને એટલો માનસિક શારીરિક ત્રાસ આપ્યો છે. અમારા 3-3 અધ્યાપકો મૃત્યુ પામે છે અને એ લોકો માનસિક ટેન્શનમાં મૃત્યુ પામે છે. એનાથી 20 શાળાના અધ્યાપકો ફિક્સ પગારમાંથી ફૂલમાં આવી ગયા છે, છતાં પણ એ ફિક્સ પગારવાળા ફૂલમાં બહાલી આપી નથી. એ લોકોને હજી સુધી 2.5 વર્ષથી ફિક્સ પગારમાં પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને એ ગુજરાન ચલાવવામાં અમારા 3-3 અધ્યાપકો મૃત્યુ પામે છે. એકનું હમણાં જ તાજેતરમાં ગયા 10 દિવસની અંદર જ રાજસ્થાનમાં એની ધર્મપત્નીની શ્રીમંત હતું, એ શ્રીમંતમાં એ અધ્યાપક મૃત્યુ પામ્યો. શ્રીમંત પત્યાના 2 દિવસ પછી એ અધ્યાપક મૃત્યુ પામ્યો અને એ ખાસ કરીને સરકારને વિનંતી છે અમને અમારી માંગણી પૂર્ણ કરે. ગુજરાત સંસ્કૃત પાઠશાળા દ્વારા આંદોલન પ્રદર્શન સત્યાગ્રહ છાવણી ખાતે કરવામાં આવ્યા છે. અહીંયા લોકો ઉપસ્થિત છે. જેની સાથે સેના માટે આંદોલન કરવામાં આવ્યું છે? સંસ્કૃત સાધના પોલિસી જે સરકારશ્રીએ નવી લાગુ પડી છે એમાં ખરેખર સંસ્કૃતનું ભવિષ્ય નથી પણ સંસ્કૃત મૂળથી એનો નાશ થઈ જશે. સમાજની સાથે તાલમેલ મેળવવા માટે સંસ્કૃતના આ બધા ગુરુજનો ખૂબ પ્રયાસ કરે છે. જ્યારે સરકાર એ અમને સાથ આપવા તૈયાર નથી, અમે સરકારને શાંતિથી અપીલ કરીએ છીએ. અમારી અટકાયત કરવામાં આવી છે, શું કહેવું છે? અટકાયત કોઈ પણ કારણો વિનાની કરવામાં આવી છે. આ પ્રકારની અટકાયત ક્યારે હોવી ના જોઈએ. એટલે કે સંસ્કૃતના જે અધ્યાપકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અટકાયત જે તેમની કરવામાં આવી છે તે ગેરવાજબી છે. તેમને ખરેખર ક્યાંક ને ક્યાંક જે છે તે સરકાર દ્વારા સપોર્ટ મળવો જોઈતો હતો. તેમની માંગણીઓ જે હતી તેનો સ્વીકાર તેમના સરકાર દ્વારા કરવો જોઈતો હતો, પરંતુ તે સ્વીકારની વાત તો દૂર રહી, પરંતુ તેમની જે છે તે અટકાયત કરવામાં આવી છે. આપ જોઈ શકો છો પૂરી બસ જે છે તે ચિકાર જે છે તે સંસ્કૃતના જે પ્રાધ્યાપકો છે, શિક્ષકો છે, શિક્ષકોને જે બસમાં મૂકીને તેમની જે છે અટકાયત જે છે તે કરવામાં આવી છે. આપ જોઈ શકો છો સંસ્કૃતના પ્રાધ્યાપકો દ્વારા અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા તેમની અટકાયત જે છે કરવામાં આવી છે. હવે જોવાની વાત છે કે આગળ શું આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવે છે. કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 17 બેઠક પર અને આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકો સુધી મર્યાદિત કરીને ભાજપની જીતના નવા હીરો તરીકે ઉભરેલા સીઆર પાટીલ સંતુષ્ટ નથી. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે હિંમતનગરમાં પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 176 બેઠક જીતી શક્યું હોત. પક્ષના ઉમેદવારો 20 બેઠક પર 5,000થી ઓછા મતોના માર્જિનથી હારી ગયા. જો કાર્યકરોએ વધુ મહેનત કરી હોત તો પાર્ટીની કુલ બેઠકોની સંખ્યા 182માંથી 176 થઈ ગઈ હોત. સીઆર પાટીલે મંચ પરથી કહ્યું કે ચૂંટણીમાં આપણને મળેલી જીતથી હું સંતુષ્ટ નથી. આ પ્રસંગે પાટીલે પોતાની નવી યોજનાનો પણ ખુલાસો કર્યો જે વિપક્ષની ઊંઘ હરામ કરી શકે છે. પાટીલે કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓ અને કાર્યકરોને જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 26માંથી 26 બેઠકો જીતશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ કોઈ પણ સીટ પર વિપક્ષના ઉમેદવારોની ડિપોઝિટ બચે નહીં તેવા પ્રકારનું પરિણામ જોઈએ છે. સાબરકાંઠા જિલ્લાનું ઉદાહરણ આપતા પાટીલે જણાવ્યું હતું કે જિલ્લામાં 1324 પૈકીના 400 બૂથમાં ભાજપ પાછળ છે. પાટીલે કહ્યું કે જો આપણે જોઈએ તો 33% બૂથ પર આપણે નબળા સાબિત થયા. પાટીલે પોતાની આગવી શૈલીમાં નેતાઓને કાર્યકરોને કહ્યું કે લોકસભાની ચૂંટણી આવી રીતે
ન યોજાવી જોઈએ. પાટીલે કહ્યું કે અમે આપણે પેજ કમિટી મોડેલ સાથે આગળ વધી શકીએ છીએ. કાર્યકરણે કહ્યું કે આપણે જીત માટે નહીં પરંતુ વિપક્ષોની ડિપોઝિટ જપ્ત કરવાની તૈયારીઓ શરૂ કરવી પડશે. પાટીલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતા પર અતૂટ વિશ્વાસ છે. પાટીલ 2014 અને 2019 ની સરખામણીએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં મોટી જીત મેળવવાની યોજના બનાવી રહ્યા છે. આ અંતર્ગત પાટીલે પાર્ટી જ્યાં પાછળ રહી છે તે બૂથ પર નિશાન લગાવીને એક્શન પ્લાન તૈયાર કરવાની સૂચના પણ આપી. પાટીલ ઈચ્છે છે કે 2024માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત ચૂંટાઈ આવે અને ત્યારે ગુજરાતની જીત તેમાં ખાસ હોવી જોઈએ. ગુજરાતમાં તેમની તરફેણમાં સર્વસંમતિથી મતદાન થવું જોઈએ. ડિસેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતી હતી. રાજ્યમાં ભાજપની આ સૌથી મોટી જીત છે. કોંગ્રેસે 17 અને આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી. ત્રણ અપક્ષો જીતવામાં સફળ રહ્યા હતા, જોકે આ ત્રણેય અપક્ષોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. એક બેઠક સમાજવાદી પાર્ટીના ઉમેદવારે જીતી હતી. 2024ના ઇલેક્શનની આપણે તૈયારી કરવાની છે. પણ પહેલાથી બે વાર 26માંથી 26 લોકસભા આપણે જીત્યા છે. પણ હવે લોકોની અપેક્ષા આપણી પાસેથી વિશેષ છે અને એટલે આ 26 સીટ તો જીતવી જ છે. પણ સાથે સાથે આ 26 સીટમાં જે પણ આપણા વિરોધી ઉમેદવારો આવે એ કોઈ પણ પાર્ટીના હોય, કોઈ પણ અપક્ષ હોય, એની ડિપોઝિટ બચે નહીં. એના માટે મેં તૈયારી બધા કરી પડશે. આપણા જિલ્લા અધ્યક્ષે કહ્યું કે અમે ગયા વખત કરતા વધુ મતદાન કરીને 700માંથી હવે 400 બૂથ હજુ માઇનસ છે. 33% બૂથ હજુ માઇનસ છે પ્રમુખશ્રી. 400 બૂથ એટલે આ 400 બૂથ કેમ માઇનસ થયા એને તમે એના પ્રયત્ન શરૂ કરો અને એને પ્લસ કરવા માટેનો પ્રયત્ન કરો. લોરેન્સ બિશ્નોઈ અને સંપત નહેરા ગેંગના 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને ગેંગના સાગરિતો રાજસ્થાન છોડી સુરત આવી છુપાયા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી દેવેન્દ્ર મદનસિંહ શેખાવત સહિત 7 વ્યક્તિઓની ધરપકડ કરી છે. દેવેન્દ્ર શેખાવત સહિત પ્રવીણસિંહ ભગવાનસિંહ રાઠોડ, કિશનસિંહ ઉર્ફે કૃષ્ણાસિંહ, શ્રવણસિંહ રાઠોડ, પ્રતિપાલસિંહ જીતસિંહ તેવર, મોહિત મહેરચંદ યાદવ, અજય રોહિતસિંહ ભાટી અને રાકેશ રમેશકુમાર સેનની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2022માં સંપત નહેરા ગેંગના સભ્ય દેવેન્દ્રસિંહ શેખાવત ઉપર 14 જુલાઈએ રાજસ્થાનના જયપુરમાં પીલાની ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે ઘટનામાં દીગપાલ, અમિત દેશ, દિનેશ મહાવીર અને અંકિત નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. દેવેન્દ્ર શેખાવત પાસેથી પિસ્તોલ મળી આવતા તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને ગેંગના સભ્યો જામીન પર મુક્ત થયા બાદ દીગપાલસિંહ પીલાની ગેંગની સાથે આપસી રંજિશને કારણે અવારનવાર ગેંગ વોર થતા હતા. ડિસેમ્બર 2022માં રાજસ્થાનના શિકર જિલ્લામાં રાજુ ઠેડેનું ગેંગ વોરમાં હત્યા કરી દેવામાં આવી હતી. રાજસ્થાનના શિકર જિલ્લામાં ગેંગ વચ્ચે ગેંગ વોર ચાલતું હોવાથી આશરો લેવા ગેંગ સુરત ભાગી આવી હતી. સુરતના પીપલોદ ખાતે પોતાના પરિચિત શ્રવણસિંહ રાઠોડને ત્યાં તમામ રોકાયા હતા, જ્યાં તમામ ગેંગના સભ્યોએ રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના સંપર્કો તોડી મોબાઈલ બંધ કરી દીધા હતા. દેવેન્દ્ર શેખાવત વર્ષ 2010માં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપત નહેરાની ગેંગમાં સામેલ થયો હતો. રાજસ્થાનના ઝુંઝુનું અને ચુરુ જિલ્લાના શેખાવતી વિસ્તારમાં ગેરકાયદેસર શરાબના ધંધાની અદાવતમાં દેવેન્દ્ર શેખાવત અને અજય પુનિયા સાથે વર્ષ 2019માં ગેંગ વોર થયું હતું. વેરાવળની એક ખાનગી શાળાના આચાર્યએ એક ખરાબ કૃત્ય કર્યું. તેણે નિર્દોષ વિદ્યાર્થીને બેરહેમેથી માર માર્યો. શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતા નિર્દોષ વિદ્યાર્થીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. કહેવાય છે કે અક્ષર નામના વિદ્યાર્થીને પ્રિન્સિપાલ દ્વારા માર મારવામાં આવવાનું એ આચાર્યે ખુદ સ્વીકાર્યું હતું. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ઘટના ભીડિયા વિસ્તારની સ્વામિનારાયણ પ્રાથમિક શાળાની છે. 8 વર્ષના માસૂમ વિદ્યાર્થીના શરીર પર ચામઠા ઉમટી આવ્યા છે. સામે આ સમગ્ર ઘટના દરમિયાન રામભાઈ કામળિયા નામના આચાર્યે માર માર્યો હતા એવું કહેવામાં આવી રહ્યું છે. બાદમાં આચાર્યે વિદ્યાર્થીને માર માર્યાનું કબૂલ્યું હતું. સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે શાળા સ્વામિનારાયણ શ્રી વલ્લભ સંસ્કાર કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવે છે. ઘટનાને પગલે પીડિત વિદ્યાર્થીના માતા પિતાએ શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ પણ લઈ લીધું હતું. ઘટનાને પગલે ભારે મૂંઝવણ છે. ઘટના 24મીએ બની હોવા છતાં પણ ઘટના છુપાવવામાં આવી છે.
રાજ્યમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વધુ એક આપઘાતની ઘટના જેતપુરમાં સામે આવી છે. જેતપુરના ખીરસરા રોડ પર આવેલા કારખાનામાં પરપ્રાંતિય શ્રમિકે ગળો ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. કારખાનામાં કામ કરતા આકાશ નામના પરપ્રાંતિય શ્રમિકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાની ઘટના ઘટી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરવામાં આવી છે. હિંમતનગર તાલુકાના થુમરા ગામે ખેડૂતના ખેતરમાં એક રૂમમાં આગ ફાટી નીકળી. ખેડૂતના ખેતરમાં ભરતભાઈ ધુળાભાઈ પટેલની ઓરડી હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ભરતભાઈ ધુળાભાઈ પટેલના ખેતરમાં ઓરડીમાં આગ લાગવાથી ભારે આર્થિક નુકસાન થયું હતું. આગ ફાટી નીકળ્યા બાદ લાખોનું નુકસાન થવા પામ્યું હતું, જેના કારણે ખેડૂત કફોડી સ્થિતિમાં મુકાઈ ગયો છે. આ ઓરડીમાં ટપક સિંચાઈના ફુવારા, અન્ય મશીનો અને ખાતર સહિતની અનેક વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ઓરડીમાં ઘર વપરાશની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ જતાં મુશ્કેલીમાં મુકાઈ ગયો છે ખેડૂત. વધુ તપાસ બાદ જાણવા મળ્યું હતું કે આ અકસ્માત પાછળનું કારણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને તેમાં તમામ વસ્તુ ઘર વખરી અને બધો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. ડભોદ તાલુકાના વડજ ગામનો વિદ્યાર્થી સૌરભ પ્રજાપતિ બે દિવસ અગાઉ સાદલી ખાતે પરીક્ષા આપવા જઈ રહ્યો હતો. દરમિયાન બાઇક સ્લીપ થતાં ધડાકાભેર ઉછળી ધસમસથી શકરપુરા કેનાલમાં ખાબક્યો હતો, જે અકસ્માત ત્યાં હાજર એક ખેડૂતે જોતા ગ્રામજનોને જાણ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેમજ ચાણોદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. છેલ્લા બે દિવસથી સ્થાનિક તરવૈયાઓ તેમજ NDRF દ્વારા કેનાલમાં પડેલા વિદ્યાર્થીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. બે દિવસથી શકરપુરા કેનાલમાં ચાલતા સર્ચ ઓપરેશન દરમિયાન સોમવારે NDRFની ટીમે વિદ્યાર્થીનો મૃતદેહ વણિયાદ કેનલ પાસેથી મળી આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડભોઈની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘરનાનો એકનો એક લાડકવાળા દીકરાનો મૃતદેહ જોઈ પરિવારજનોને માથે આપ તૂટી પડ્યું હતું, તેમજ સમગ્ર ગામમાં દુઃખ સાથે ગમગીની છવાઈ હતી. મોડાસાના સાકરિયા ગામ પાસે એક ઘટના બની છે. સાકરિયા કાપાના ખેડૂત ઘઉં લઈને જતા હતા ત્યારે ટ્રેક્ટરને અકસ્માત થયો. ઘઉં ભરેલી ટ્રેક્ટર ટ્રોલીને ટ્રકે ટક્કર મારી અને ત્યાંથી તે ફરાર થઈ ગયો હતો. સાકરિયા કાપવાનો ખેડૂત મોડાસા ઘઉં લઈને જતા ટ્રેક્ટરને ગંભીર અકસ્માત થયો હતો. ટ્રેક્ટરમાં સવાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને અકસ્માતમાં કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલો સામે આવ્યા નથી. લોકોના ટોળેટોળા આ ઘટના બાદ ઘટનાસ્થળ પર એકઠા થઈ ગયા હતા. હિંમતનગરના ઢોરવાડા ગામમાં એક દીપડો નજરે પડ્યો હતો. રહેણાંક વિસ્તાર પાસેની ટેકરી પર દીપડો જોવા મળ્યો હતો. દીપડો 5 કલાક સુધી ત્યાં બેસી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું અને હવે તેના કારણે દીપડો દેખાવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે, કેમ કે તે ખૂબ જ ખતરનાક છે. એક મહિનાથી ડુંગર વિસ્તારમાં દીપડો આવતો હોવાની ચર્ચા છે અને હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે દીપડો દેખાયો હતો ત્યારે મારણ કરતા વન વિભાગને પણ તેને અંગે જાણ કરવામાં આવી હતી, તેમજ ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવા માટે વિનંતી પણ કરી હતી, પરંતુ હજુ સુધી વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ગીર સોમનાથ રાષ્ટ્રીય અંધજન મંડળ સંસ્થા દ્વારા વિશેષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 20 વર્ષથી પ્રજ્ઞાચક્ષુઓ માટે હંમેશા તત્પર રહેતા અને સંસ્થાના સંચાલક કે જેઓ પણ પ્રજ્ઞાચક્ષુ છે તેવા મનીષ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ યુવાનોને પ્રોત્સાહિત કરવા તેમજ તેમનામાં રહેલા કૌશલ્યને ઉજાગર કરવા ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત આ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ ભાગ લીધો હતો. વિરાળ ખાતેની આ વિશેષ અને રોચક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા બનાસકાંઠાના જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ મહેશ ચૌધરીએ ટુર્નામેન્ટની વિશેષતા અંગે મીડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે આ પ્રકારની ટુર્નામેન્ટ અમારા આત્મવિશ્વાસને વધુ મક્કમ બનાવે છે. પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટમાં સામાન્ય ક્રિકેટની જેમ ટીમમાં 11 ખેલાડીઓ તો હોય છે, પણ તેમાં અલગ અલગ કેટેગરી પાડવામાં આવતી હોય છે. ટીમમાં અમુક એવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે કે જેઓ સંપૂર્ણ રીતે જોઈ ન શકતા હોય અને બાકીના ખેલાડીઓ એવા હોય છે કે જે ઓછું જોઈ શકતા હોય.
ક્રિકેટના નિયમ અનુસાર નક્કી કરવામાં આવેલી સંખ્યા પ્રમાણે બંને કેટેગરીના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે છે. સંત નિરંકારી મંડળના જળ સંરક્ષણ અને જળ સંસ્થાનોની સ્વચ્છતા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગાના ગામના તળાવમાંથી જંગલી વનસ્પતિ તેમજ કચરો સાફ કરી તળાવનું નવસર્જન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સંત નિરંકારી મિશનના સ્વયંસેવકો જોડાયા હતા. આ પ્રસંગે સરપંચ રીતેશ પટેલ ઉર્ફે શંકુ શંભુભાઈ નિલેશ પટેલ તેઓની હાજરીમાં તેમજ રશ્મિકા ચૌહાણ તલાટી કમ મંત્રીના સહયોગથી પ્રોજેક્ટ અમૃત હેઠળના ગાના ગામમાં આવેલા તળાવની સાફસફાઈ સંત નિરંકારી મંડળ બ્રાન્ચ વલ્લભ વિદ્યાનગરના 100થી વધુ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી અને ગ્રામજનોને તળાવ સ્વચ્છ રાખવા માટે પ્રેરણા પણ આપી હતી, જે બદલ ગામના ગ્રામજનોએ સંત નિરંકારી મંડળ તેમજ સેવાદળના સ્વયંસેવકોની સેવાને બિરદાવી હતી. મારું નામ રમેશ પરમાર. બ્રાન્ચ કાર્યક્રમ કરવામાં આવ્યો, આજનો કાર્યક્રમ છે એ અમારા સંત નિરંકારી મિશન રજિસ્ટર બ્રાન્ચ દિલ્હી જેઓના આદેશ અનુસાર સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ જેવાના આશીર્વાદથી આજે સ્વચ્છ જળ સ્વચ્છ મન પ્રોજેક્ટ અંતર્ગત જે પ્રોજેક્ટ અમૃત પ્રોજેક્ટ એની અંતર્ગત આ ગાના ગામના જે તળાવની સાફસફાઈ માટે આ સ્વયંસેવકો ભેગા થયા અને એ નિસ્વાર્થ ભાવે બધા સ્વયંસેવકો સદગુરુ માતાજીના આદેશ પ્રમાણે પોતાનું જે આ સેવા રૂપે જે કામ એ લોક જાગૃતિ લોક સમાજ કલ્યાણનું કામ કરવા અહીં ભેગા થયા અમે. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ગુજરાતી ધડકન. નમસ્કાર.